કલોલમાં યુવા પરિવર્તન યાત્રાને લોકોનું સમર્થન મળ્યું છે। યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો સામેલ પણ થયા છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી ત્યારે કોંગ્રેસને આંશિક રાહત મળે તેવા આ સમાચાર છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કલોલ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સિંહ સોલંકી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા રશ્મિજી ઠાકોર કલોલ વિધાનસભા ઇન્ચાર્જ મુકેશભાઈ પટેલ અશોક પરમાર તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા। કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા ગુજરાત તેમજ કલોલના યુવાનોને રેલીમાં જોડાવા અપીલ કરી હતી। પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલજી ચુડાસમા અને ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબની આગેવાનીમાં સારાય ગુજરાતમાં જે યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી છે અને ઉમરકાભેર સ્વાગત મળ્યો છે। એના ઉપરથી જ હું ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કહું છું કે આખાય ગુજરાતમાં જે યુવાનોને બેરોજગારી ભ્રષ્ટાચાર આ બાબતને લઈને જે યુવાનો આજે આ ગુજરાતમાં સારી એવી યુવક કોંગ્રેસ દ્વારા રેલીઓ નીકળે છે, પરિવર્તન આ ગુજરાતમાં દેખાઈ રહ્યું છે। હું તમને વાત સાથે હું ચોક્કસ આજે કલોલ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મંદી બેકારીના અનુસંધાને અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય અને ગરીબ વર્ગના માણસને જીભું દોહલું થઈ ગયું ત્યારે આ ગુજરાતની પબ્લિક મોંઘવારીમાં જ્યારે પીસાય છે ત્યારે એના વિરુદ્ધમાં આ યુવકોએ જે રેલી કાઢી છે એ રેલીના અનુસંધાનમાં સમગ્ર કલોલ શહેરની અંદર આ રેલી ફરશે અને ભારતીય જનતા પાર્ટી 2022ની અંદર કઈ રીતે શાસનમાં ના આવે એના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યનું યુવાધન એકઠું થયું છે।